मोड़ी सांज सुधी में गुजरात दरियाकांठे वावाझोड़ू त्राटकी शके छे अने तेनी असर ने पगले जामनगर वहीवटतंत्र एलर्ट पर छे। नवा बंदर सहित तमाम बंदर पर 8 नंबर सिग्नल लगावायु छे। गुजरात मेरीटाइम बोर्डे तमाम गतिविधि बंद करावी छे। जामनगर 22 गाम में 1960 लोगों स्थलांतर करायु छे। हजू कांठा विस्तार लोगों पर स्थलांतर करवामां आवी रह्यु छे। सेनानी टुकड़ीओ सहित एनडीआरएफ और फायर की टीम पर स्टेन्ड बाय पर छे। जामनगर में पण तोकते वावाझोडू संभवित आज मोड़ी रात थी त्राटकी सके छे, जेने लईने वहीवटी तंत्र सतत सज्ज जोवा मळी रह्यु छे। हाल जामनगर जे आ नवा बंदर विस्तार छे के त्यां गुजरात मेरीटाइम बोर्ड द्वारा 8 नंबर नुं सिग्नल जे छे ए बंदरो पर लगाववामां आव्युं छे। खास करीने जामनगर जिल्लाना तमाम सिक्का, जोड़िया, सचाणा अने नवा बंदर सहितना जे तमाम बंदरो छे तेना उपर हाल अत्यारे 8 नंबर नुं सिग्नल जे छे ए गुजरात मेरीटाइम बोर्ड द्वारा लगाववामां आव्युं छे। खास करीने दरियामां चालती तमाम प्रकारनी गतिविधिओ हाल अत्यारे सदंतरपणे बंद कर देवामां आवी छे। क्यांक ने क्यांक तमाम माछीमारो जे छे तेने एलर्ट करवामां आव्या छे कि कोईपण माछीमार दरियानी अंदर न जाए। खास करीने जामनगर में जे तमाम बोटो हाल अत्यारे दरियाकांठे लांगरी देवामां आवी छे। एक रीते कही शकाय कि आजे मोड़ी सांजथी क्यांक ने क्यांक जे तोकते वावाझोडुं छे तेनी असर जामनगर में पण जोवा मळी शके छे अने आवतीकाले पण तेनी असर जोवा मळशे, जेने लईने सतत जिल्ला कलेक्टर द्वारा मॉनिटरिंग करवामां आवी रह्युं छे। जामनगरनी जो वात करवामां आवे तो दरियाकांठाना 22 जेटला गामोने जे छे એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમાં હાલ અત્યારે જે છે 1960 જેટલા લોકોનું વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ ગામોમાંથી જે સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે અને હાલ સતત આ પ્રકારની કાર્યવાહી જે છે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। 11 જેટલા જે અલગ અલગ વિસ્તારોમાં જે છે અગર છે કે ત્યાંથી 1100 જેટલા અગરિયાઓને ખસેડવાની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સંભવિત પવનની ગતિ પણ જે 100 થી 125-150 સુધી રહેવાની છે, ત્યારે ખાસ કરીને શહેરમાં પણ અલગ અલગ પ્રકારની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં જે જોખમી વૃક્ષો હોર્ડિંગ્સ છે તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે। તો જામનગરની જે જીજી કોવિડ હોસ્પિટલ છે તેમાં પણ કોઈપણ જાતની એવી ઘટના ન સર્જાય તેને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પીજીવીસીએલની ટીમો જે છે તેને સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ખાસ કરીને આપદાની કોઈપણ એવી મુસીબત હોય કોઈ એવા સમયે જે તમામ જે સંસ્થાઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેને માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા થાય તે અંગેનો પણ સંપર્ક સાધી લેવામાં આવ્યો છે અને ખાસ કરીને એપીએમસી અને ખેડૂતો છે તેને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે કે જે ખેડૂતોએ પોતાની જણસી જો બહાર હોય તો તેને સલામત સ્થળે રાખી દે, કારણ કે ખૂબ જ પવનની ઝડપ આવી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે, જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે। ખાસ કરીને જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરમાં સેનાની ત્રણેય પાંખો ઉપલબ્ધ છે, ત્યારે જામનગરમાં જે છે નેવીના 100 જેટલા જવાનોને જે છે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, તો એસએસબીના 200 જેટલા જવાનો જે છે આપદાના સમય માટે કટિબદ્ધ છે। ખાસ કરીને વાયુસેના છે કે વાયુસેનાના હેલિકોપ્ટરો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે અને કોઈપણ એવી મુસીબતમાં જ્યારે વાતાવરણ સ્વસ્થ થાય ત્યારબાદ હેલિકોપ્ટરની મદદથી પણ જે છે એ રેસ્ક્યુ કરી શકાય તે પ્રકારની તૈયારીઓ જામનગરમાં કરવામાં આવી રહી છે। અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જામનગરમાં જે છે એનડીઆરએફની 2 જેટલી ટીમો ફાળવવામાં આવી છે, તેને પણ હાલ સમરસ હોસ્ટેલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એકંદરે જો વાત કરવામાં આવે તો આજ સાંજથી જે છે ક્યાંક ને ક્યાંક જામનગરમાં પણ જે છે એ તોકતે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે અને જામનગરના જે છે હાલ નવા બંદર સહિતના તમામ જે બંદરો છે તેના ઉપર 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ સાથે હાલ જામનગરનું વહીવટીતંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।